गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना स्वाध्याय 4 ना एग्जांपल जोवाना छे। तो चलो शुरू करिए मित्रों। प्रेक्टिस बुक मां स्वाध्याय 4 नो पहलो एग्जांपल, नीचे आपेल समीकरण ना उकेल अवयवीकरण नी रीत थी मेळवो एम कीधा छे। तो आपणे शुरू करिए पहलो एग्जांपल। पहला एक्साम्पल रकम से एक्स छेद मा एक्स प्लस वन प्लस एक्स प्लस वन छेद मा एक्स अने बराबर 34 छेद मा 15। मित्रों आ रीते आपने आपेलू छे अने आपने एम कीधु छे के अवयवीकरण नी रीते शोधवाना छे। तो हवे आपणे शुं करीए, तो जो अहींया छेद मा एक्स प्लस वन अने एक्स छे એટલે લસા લેવો પડે, તો એક્સ પ્લસ વન અને આ એક્સ એ લસા લઈએ અને આ 34 છેદમાં 15 એમના એમ, ક્લિયર? ચલો હવે આ બંને ઉડી જાય તો હવે બાકી કેટલા રહ્યા, એક્સ અને આ એક્સ એટલે એક્સ સ્ક્વેર બાકી રહ્યા અને પ્લસ આ એક્સ એક્સ ઉડી જાય તો આ બંને બાકી રહ્યા। तो x प्लस वन अने x प्लस वन बने सरखा छे, तेमनो गुणाकार करिए तो x प्लस वन नो शुं थाय, वर्ग थाय, क्लियर? चलो हवे आ x स्क्वेर एमना एम प्लस आनु विस्तरण करिए, a प्लस b कौंस बार वर्ग नी रीते विस्तरण करिए, तो मित्रों x स्क्वेर प्लस 2x प्लस 1 एम थाय अने छेदमां આ એક્સ નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર અને પ્લસ એક્સ ગુણ્યા એક એટલે એક્સ અને બરાબર 34 છેદમાં 15। હવે મિત્રો બરોબર ધ્યાન આપવાનું છે, તો શું અહીંયા શું થાય, આ એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર પ્લસ 2x અને પ્લસ 1 અને છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમના એમ બરાબર 34 છેદમાં 15। હવે મિત્રો જુઓ આ ભાગાકાર છે એને આ બાજુ લઈ જાઓ, 15 ને આ બાજુ લઈ જાઓ એટલે ચોકડી ગુણાકાર કરીશું। આ 15 ભાગાકારમાં છે, આ બાજુ લઈ લો તો ગુણાકારમાં જાય, તો 15 કૌંસમાં 2x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 અને બરાબર આ 34, આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ આવે। ચાલો હવે આ 15 નો આ ત્રણેય સાથે ગુણાકાર કરો તો શું થશે, જો અહીંયા ત્રણેય સાથે ગુણાકાર કરીએ તો 15 દુ 30 એક્સ સ્ક્વેર પ્લસ, હવે આપણે આ 15 નો આની સાથે ગુણાકાર કરો, 15 દુ 30 એક્સ અને પ્લસ 15 એકા 15 બરાબર આ 34 નો ગુણાકાર કરીએ તો 34 એક્સ સ્ક્વેર પ્લસ 34 ગુણ્યા એક્સ એટલે 34 એક્સ થાય। હવે મિત્રો આ બંનેને બંને પદોને બરાબરની આ બાજુ લાવીએ અને સમાન પદોને જોડે લખીએ તો શું થશે, જો અહીંયા આ 30 એક્સ સ્ક્વેર આ પ્લસ છે એને આ બાજુ લાવો તો માઇનસ 34 એક્સ સ્ક્વેર થાય પ્લસ 30 એક્સ, આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ 34 એક્સ અને પ્લસ 15 અને બરાબર 0। તો જો આ સરખા સમાન પદો આપણે જોડે લખાય, હવે મિત્રો એની બાદબાકી કરીએ તો શું થાય, આ 34 માંથી 30 જાય તો 4 એક્સ સ્ક્વેર વધે, મોટી સંખ્યા આગળ માઇનસ, મોટી સંખ્યા આગળ માઇનસ, 34 માંથી 30 જાય તો 4 એક્સ અને પ્લસ 15 બરાબર 0। હવે મિત્રો અહીંયા આગળ માઇનસ છે એટલે માઇનસ ન ચાલે, એટલે માઇનસ ને આપણે દૂર કરવા માટે આ ત્રણેય પદોને આપણે માઇનસ વડે ગુણતા, માઇનસ ચિહ્ન વડે ગુણતા તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય એટલે કે 4 એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 4 એક્સ અને માઇનસ પ્લસ શું થાય, માઇનસ 15 બરાબર 0।
तो मित्रों आ आपणो द्विघात समीकरणनुं स्वरूप आव्युं। हवे आना अवयव पाडवाना छे, कारण के आपणे अवयवीकरणनी रीत कीधी छे। तो हवे आपणे शुं करीए, जो अहींया आ 15 अने आ 4 ए बन्नेनो गुणाकार करवानो। तो 15 गुण्या 4 करीए तो 15 4 केटला थाय 60, अने आ 60 ना एवा भाग पाडवाना के एमनो सरवाळो बादबाकी करीए तो 4 आवे। तो मित्रों 10 60 અને 10 માંથી 6 બાદ કરીએ તો 4 મધ્યમ પદ મળી જાય। તો હવે આપણે શું કરીશું, જુઓ 4x² પ્લસ આની જગ્યાએ આપણે 10x પ્લસ માઇનસ માઇનસ 6x માઇનસ 15 બરાબર 0। હવે જુઓ આ બે બેના જોડકા પાડે, હવે આ બંનેમાંથી શું સામાન્ય નીકળે, કેટલા કોમન કાઢીશું મિત્રો? તો જુઓ 2x સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા બાકી રહેશે, તો 2x અને પ્લસ 2 5 10 ઓછા। હવે જુઓ આ 6x અને 15 એમાંથી કેટલા સામાન્ય નીકળે, 3 સામાન્ય નીકળે, તો 3 2 6 માઇનસ માઇનસ પ્લસ 3 5 15 અને બરાબર 0 બરોબર। હવે તમે ચેક કરો કે તમે જે આ બધા ભાગ પાડ્યા એ સાચા છે કે ખોટા, અહીંયા ખબર પડશે। તો આ બંને કૌંસ જુઓ કેવા આવ્યા, સરખા આવ્યા, સમાન આવ્યા। એટલે એનો મતલબ કે તમે જે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જે ગણતરી કરી છે, સાચી છે। તો આપણે અહીંયા લખી કાઢીએ માટે 2x પ્લસ 5 સામાન્ય કાઢ્યા, બીજા કૌંસમાં આ 2x અને આ માઇનસ 3 લખીએ તો 2x માઇનસ 3 બરાબર 0। હવે મિત્રો આને અલગ અલગ લખીશું તો શું થશે, જુઓ તો 2x પ્લસ 5 બરાબર 0 કે 2x માઇનસ 3 બરાબર 0 માટે 2x બરાબર, હવે આ પ્લસ 5 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ 5 થાય, માટે x બરાબર માઇનસ 5 છેદમાં 2, એટલે આપણને પહેલી કિંમત આપણને મળી ગઈ। અને એ જ રીતે અહીંયા લઈએ તો 2x બરાબર માઇનસ 3 ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 3, હવે આ 2 ગુણાકારમાં છે પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, માટે 3 છેદમાં 2। તો x ની અહીંયા 2 કિંમતો મળી। તો જુઓ અહીંયા શું કહે છે, ઉકેલ આપેલ સમીકરણના ઉકેલ આપણને 2 મળ્યા, તો અહીંયા જવાબ કરીને લખીએ આપણે કે સમીકરણના 2 ઉકેલ કયા મળ્યા મિત્રો આપણને, માઇનસ 5 છેદમાં 2 અને 3 છેદમાં 2 આપણને મળ્યા। ક્લિયર? તો મિત્રો આ રીતે આપણો અહીંયા પહેલો એક્ઝામ્પલ પૂરો થયો। હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ। તો હવે બીજા દાખલાની રકમ આપણને આપી છે 1/x - 2, અહીંયા લખી કાઢીએ 1/x - 2 પ્લસ 2/x - 1 બરાબર 6/x। આ રીતે આપણને આપેલા છે 1/x - 2 પ્લસ 2/x - 1 બરાબર 6/x। હવે મિત્રો આપણે શું કરીએ, પહેલા તો છેદ ચેક કરવાના, આ બંને સરખા નથી એટલે આપણે લસા લઈ લઈએ। તો આપણો લસા અહીંયા આવશે x - 2 અને x - 1 લસા આવે, અને આ 6/x એમના એમ। ક્લિયર? હવે જો આ બંને ઉડી જાય તો વધ્યા કેટલા, x - 1 × 1 એટલે x - 1 જ આવે, પ્લસ આ 2 એમના એમ, આ બંને ઉડી જાય એટલે વધે કેટલા, x - 2 અહીંયા લખવાના। હવે આપણે કૌંસ છોડી દઈએ અને ગુણાકાર પણ કરતા જઈએ જોડે જોડે। તો જુઓ આ x - 1 પ્લસ, હવે આ 2 નો ગુણાકાર આ બંને સાથે કરીએ તો 2x માઇનસ 2 2 કેટલા થાય, 4 છેદમાં, હવે આ x લેવાના અને એનો ગુણાકાર આ બંને સાથે કરીએ
तो शू एक्स गुणिया एक्स एक्स स्क्वेर माइनस एक्स गुणिया एक एक्स माइनस बे गुणिया एक्स टू एक्स माइनस माइनस प्लस बे एका बे अने बराबर अहिया छेदमा एक्स क्लियर। चलो हवे आपणे एक काम करिए समान पदों ने जोड़े लखीए एक्स प्लस टू एक्स माइनस एक माइनस चार छेदमा एक्स स्क्वेर। हवे जो आ समान पदों छे माइनस एक माइनस बे एटले माइनस केटला थाय त्रण एक्स प्लस टू बराबर छेदमा एक्स थाय क्लियर। चलो હવે આપણે શું કરીશું તો આ ટુ વત્તા એક્સ એટલે કેટલા થાય થ્રી એક્સ માઇનસ એક માઇનસ ચાર એટલે માઇનસ પાંચ થાય અને છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ ટુ થાય અને બરાબર છ છેદમાં એક્સ। હવે મિત્રો ક્રોસ ગુણાકાર કરવા આ ભાગાકારમાં છે તો બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય અને x ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં જાય। તો હવે આપણે આ ભૂસી નાખીશું અને સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ બુકના બધા જ ચેપ્ટરોના સોલ્યુશન તમને આપણી ચેનલ ઉપર મળી જશે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં મિત્રો। હવે જુઓ આ એક્સ ભાગાકાર છે તો એને આ બાજુ લઈ લો તો એક્સ કૌંસમાં થ્રી એક્સ માઇનસ પાંચ બરાબર છ કૌંસમાં અને પેલી બાજુ લઈ જાઓ તો એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ટુ। હવે આપણે ગુણાકાર કરીશું જો અહીંયા આ એક્સ નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો એક્સ ગુણ્યા ત્રણ એક્સ એટલે ત્રણ એક્સ સ્ક્વેર પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ બરાબર હવે આ છ નો આ ત્રણેય સાથે ગુણાકાર કરો તો છ એક્સ સ્ક્વેર માઇનસ છ તારી અઢાર એક્સ પ્લસ છ દુ કેટલા થાય બાર આ રીતે થશે। હવે મિત્રો આ ત્રણેય પદોને બરાબર ની આ બાજુ લઈ લો તો શું થાય જુઓ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ આ બાજુ આવે તો માઇનસ છ એક્સ સ્ક્વેર પછી માઇનસ પાંચ એક્સ હવે આ માઇનસ અઢાર ને બરાબર ની આ બાજુ લાવો તો પ્લસ અઢાર એક્સ હવે બાકી શું રહ્યું પ્લસ બાર એને બરાબર ની આ બાજુ લાવો તો માઇનસ બાર બરાબર ઝીરો। એટલે મિત્રો જુઓ આ ત્રણેય પદ ને બરાબર ની આ બાજુ લાવ્યા અને સમાન પદો ને જોડે લખ્યા તો જુઓ આ સમાન પદો નીચે અંડરલાઈન કરી દઈએ તો આ બંને ની બાદ બાકી કરો છ માંથી ત્રણ જાય તો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર આવે મોટી સંખ્યા આગળ માઇનસ મોટી સંખ્યા આગળ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અઢાર માંથી પાંચ જાય તો તેર એક્સ અને માઇનસ બાર બરાબર ઝીરો। હવે આપણને મેં તમને શું કીધું કે હવે આગળ જે માઇનસ છે એ ન ચાલે એને દૂર કરવા પડે તો આ ત્રણેય પદને આપણે માઇનસ વડે ગુણવા પડે ગુણવા પડે તો આપણે માઇનસ વડે ગુણીએ તો આ બધા ચિહ્નો બદલાઈ જાય તો માઇનસ માઇનસ પ્લસ એટલે થ્રી એક્સ સ્ક્વેર થઈ જાય પ્લસ માઇનસ માઇનસ તેર એક્સ અને માઇનસ માઇનસ શું થાય પ્લસ બાર બરાબર ઝીરો। તો મિત્રો આ આપણું દ્વિઘાત સમીકરણ નું સ્વરૂપ આપણને મળ્યું। હવે તમે અહીંયા જો આના અવયવ પાડવાના છે કારણ કે આપણે અવયવીકરણની રીત કીધી છે તો હવે મિત્રો આપણે શું કરીએ તો બરોબર ધ્યાન આપજો આ ત્રણ અને આ બાર એ બંનેનો ગુણાકાર કરીએ બાર ગુણ્યા ત્રણ એટલે છત્રીસ થાય। હવે છત્રીસ ના એવા ભાગ પાડો કે જેથી એનો સરવાળો બાદબાકી કરીએ તો તેર મળે તો નવે ચાર કેટલા થાય છત્રીસ નવ વત્તા ચાર કરો તો તેર મળે કેટલા મળે મિત્રો તેર મળી જાય મધ્યમ પદ મળ્યું। તો હવે આને આપણે અવયવ પાડીએ તો થ્રી એક્સ સ્ક્વેર માઇનસ આની જગ્યાએ આ મધ્યમ પદની જગ્યાએ
હવે 9 અને 4 લખવાના 9x માઈનસ પ્લસ માઈનસ 4x પ્લસ 12 અને બરાબર 0 તો બે બે ના જોડકા પાડી દીધા મિત્રો હવે બંનેમાંથી સામાન્ય કાઢીએ આપણે ચાલો આ બે માંથી સામાન્ય કાઢો તો કેટલા સામાન્ય નીકળે 3x તો બાકી શું રહે x માઈનસ 3 માઈનસ કેટલા સામાન્ય નીકળે 4 તો x માઈનસ પ્લસ માઈનસ 4 તરી 12 બરાબર 0 હવે જુઓ આ x માઈનસ 3 બંને કૌંસ કેવા આવ્યા સમાન આવ્યા તો એમને સામાન્ય કાઢીશું તો x માઈનસ 3 અને બીજા કૌંસમાં આ 3x અને આ માઈનસ 4 અને બરાબર 0 હવે મિત્રો એ બંનેને અલગ લખીશું તો શું થાય x માઈનસ 3 બરાબર 0 કે 3x માઈનસ 4 બરાબર 0 તો માટે x બરાબર માઈનસ 3 ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 3 આવે અને અહીંયા કેટલા આવશે તો 3x બરાબર માઈનસ 4 ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 4 3 ગુણાકારમાં છે બરાબરની પેલી બાજુ લઈ લો તો x બરાબર 4 છેદમાં 3 તો મિત્રો અહીંયા સમીકરણના આપણને બે ઉકેલ મળી ગયા કેટલા ઉકેલ મળ્યા બે તો આપણે અહીંયા લખીએ કે સમીકરણના બે ઉકેલ બરાબર એક તો 3 અને 4 છેદમાં 3 મળ્યા કેટલા એક તો આપણને 3 અને 4 છેદમાં 3 તો મિત્રો આ રીતે આ વિડિયોની અંદર આપણે બે એક્ઝામ્પલ જોયા નેક્સ્ટ ભાગની અંદર બાકીના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ